નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ નવસારીમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો તેમ અધ અધ કોરોના સુડતાલીસ પોઝિટિવ કેસ નોંધાયા છે નવસારી માટે આ ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે નવસારીમાં આજે કોરોનાના સુડતાલીસ કેસ આવ્યા છે એટલે કે હાફ સેન્ચ્યુરીથી ત્રણ કેસ દૂર એવું નવસારીમાં જ કોરોનાએ હાફ સેન્ચુરીની નજીક પહોંચી ચૂક્યું છે ત્યારે નવસારી જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બસોને નવ થવા પામી છે એટલે કે કોરોનાની વાત કરવામાં આવે તો કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બસો એટલે ડબલ સેન્ચ્યુરીને પાર થઈ ચૂકી છે આ સમયમાં આપણે સાવચેત થવાની તાતી જરૂર બની છે નવસારી જિલ્લાની વાત કરવામાં તો જે નવસારી જિલ્લામાં જે પોઝિટિવ કેસ નોંધાય છે તેમાં ખેરગામમાંથી બે ગણદેવીમાંથી અઠ્ઠાવીસ નવસારીમાંથી પંદર અને જલારપુરમાંથી બે એમ કુલ સુડતાલીસ કોરોના પોઝિટિવ દર્દીઓ આજે નોંધાયા છે આ નવસારી માટે ખૂબ ચિંતાનો વિષય કહી શકાય કારણ કે આ બે હજાર એકવીસનો સૌથી ઊંચો આંકડો કહી શકાય કોરોનાનો નવસારી જિલ્લામાં આજે કોરોના જાણે માજા મૂકી હોય તેમ સુડતાલીસ જેટલા પોઝિટિવ કેસો આવતા ખાસ કરીને નવસારી માટે બહુ ખૂબ ચિંતાનો વિષય અને ચિંતન કરે તેવો વિષય છે કારણ કે નવસારીની એક પણ હોસ્પિટલમાં હાલમાં જગ્યા નથી તમામ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફૂલ છે નવસારી સિવિલ હોસ્પિટલ પણ ફૂલ થઈ ચૂકી છે એટલે કે મોટાભાગની તે પણ ભરાઈ ચૂકી છે તેમાં પણ કહેવાય એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે અને તેમાં જે આ નવા કેસ નોંધાય છે તે પણ નવસારી સિવિલ હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડવા પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે નવસારીની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ ઘટ છે તો વેક્સિન એટલે કે જે ઇન્જેક્શન છે તેની પણ નવસારીમાં ઘટ વર્તાઈ રહી છે લોકો મોંઘા ભાવે બ્લેકમાં ઇન્જેક્શનો ખરીદવા માટે પણ મજબૂર બન્યા છે ત્યારે નવસારીનું તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નવસારીનું તંત્ર કોઈને પણ કોઈ પણ પ્રકારની મદદ કરવામાં સામે નથી આવી રહ્યું સરકારી કોઈ હેલ્પલાઇન નથી ચાલુ કરવામાં આવી માત્ર તમામ હોસ્પિટલોના નંબરો જાહેર કરી દેવામાં આવે છે અને તેના પર તમે ફોન કરીને પૂછો કે જગ્યા ખાલી છે તો તમારે ત્યાં એડમિટ થવા જવું હોય તો જઈ શકો બાકી તમારા માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી નવસારીમાં આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં કોઈ નવા ઓક્સિજન માટેની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી આજે નવસારીમાં ઓક્સિજન ઘટી પડ્યા હોવાના કારણે નવસારીની પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ એક મિટિંગ યોજવાનો દા વારો આવ્યો હતો એટલે કે જે ઓક્સિજન સપ્લાયર છે તે પણ હાલમાં ઓક્સિજન સપ્લાય પૂરો પાડી શકતા નથી તેથી તેઓને જે સપ્લાયરો છે તેમને ઉપરથી વધારે પ્રમાણમાં જથ્થો મળે તે માટે ખાસ કરીને જે નવસારીની પ્રાઇવેટ હોસ્પિટલો છે તેઓ માંગ કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું હતું પરંતુ તેઓને પણ તંત્ર સામે જવાતા ડર લાગ્યો તેથી તેઓએ પણ તંત્ર સામે જવાની માંગને ટાળી અને તેઓએ પોતાની રીતે મેનેજ કરવાનું નક્કી કરી તમામ પ્રાઇવેટ હોસ્પિટલના સંચાલકો છૂટા પડ્યા હતા નવસારીની લાયન્સ હોસ્પિટલ ખાતે આજે મિટિંગ યોજાઈ હતી અને તેમાં આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો તેનું કારણ છે માત્ર સરકારી તંત્ર સરકારી બાબુઓ જે હાલમાં કલેક્ટર જે છે આપણા આંધ્ર અગ્રવાલ તેઓ માત્ર ઓફિસમાં બેસીને કોરોનાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે વાસ્તવિકતા શું છે તે જોવા નથી જતા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ શું છે તે નથી જોતા આટલા મીડિયાઓમાં દરરોજ સમાચારો પ્રકાશિત થાય છે તમામ છાપાઓ તેના વિશે નોંધ લખે છે તમામ ન્યૂઝ ચેનલો તેને ચલાવી રહી છે આટલા લોકોના મોત થયા આટલા લોકો પોઝિટિવ છે આટલા લોકો હોસ્પિટલમાં જગ્યા નથી બહાર બેસી રહી છે આવી પરિસ્થિતિ હોવા છતાં કલેક્ટર ક્યારે પણ સામે નથી આવ્યા પ્રજાની સમક્ષ તો નથી આવ્યા પરંતુ ચૂંટાયેલા સભ્યો નવસારી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોમાં પ્રમુખ જિગ્સા કોઈ કોઈ જગ્યાએ દેખાઈ રહ્યા છે તો ખાસ કરીને વાત કરવામાં ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ નવસારી જિલ્લાના લોક લાડીલા ધારાસભ્ય કહેવાય તે પણ માત્ર વાતો કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓએ નવસારી લાઈવ સાથે વાતચીત કરી હતી કે બે દિવસમાં તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે ઓક્સિજનનો સપ્લાય વધી જશે વેક્સિન જે ઇન્જેક્શનની કમી છે તે ઇન્જેક્શનો આવી જશે પરંતુ તેમાંનું કોઈ પણ કામ થયું નથી નવસારીની હોસ્પિટલો આજે પણ ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે આજે નવસારીની એનજે ગ્રુપને પણ એક સલામ કરવી જોઈએ કે કોરોના મહામારીના સમયમાં આ હાલમાં લોકો ઓક્સિજન વગર લોકો મરી રહ્યા છે તેવા સમયમાં આ ગ્રુપ દ્વારા નવસારીની ગોહિલ હોસ્પિટલમાં પાંચ ઓક્સિજનના મશીન આપવામાં આવ્યા આ મશીન ને ઓક્સિજનના બોટલની જરૂર નથી હોતી તે વાતાવરણમાં રહેલો ઓક્સિજન લઈને દર્દીને જરૂરી ઓક્સિજન પૂરો પાડી રહ્યું છે આ પ્રકારના મોંઘાધાટ પાંચ મશીનો આજે નવસારીની ગોહિલ હોસ્પિટલને આપવામાં આવ્યા એટલે કે નવસારીમાં ઓક્સિજનના પાંચ બેડનો આજે પ્રાઇવેટ સંસ્થા થકી વધારો થયો છે નવસારી જિલ્લાની કોઈ તંત્ર કોઈ પોલિટિશિયન કે કોઈએ પણ પાંચ બેડનો વધારો નથી કર્યો પરંતુ પ્રાઇવેટ સંસ્થાએ આજે પાંચ ઓક્સિજન બેડનો વધારો નવસારી જિલ્લામાં કર્યો છે નવસારી જિલ્લાના વિરાવળ સ્મશાન ભૂમિના જે આંકડાની વાત કરવામાં આવે તો પરમ દિવસે એટલે કે શુક્રવારે કોરોનાથી નવ લોકોના મોત થયા હતા અને તેમના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન પ્રમાણે વિરાળ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા તો ગતરોજ એટલે કે શનિવારના રોજ ત્યાં અગિયાર લોકોના મૃ મૃતદેહ ત્યાં પહોંચ્યા હતા અને તેમને પણ અંતિમ દાહ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આપવામાં આવ્યા હતા એટલે કોરોનાના નવ અને અગિયાર એટલે વીસ લોકોના બે દિવસમાં મૃત્યુ થયા હતા તો આજે કોરોનાને લઈને કુલ બાર લોકોના મોત થયા છે એટલે કે નવસારી જિલ્લામાં ત્રણ દિવસમાં એકત્રીસ લોકો માત્ર વિરાવળ સ્મશાન ભૂમિમાં કોરોનાને લઈને મૃત્યુ પામે તેમના અંતિમ ક્રિયા કરવામાં આવી છે એટલે કે અંતિમ દાહ લોકોને આપવામાં આવ્યો છે ત્યારે નવસારી જિલ્લાના અન્ય સ્મશાન ગૃહો જે આવ્યા છે તેની તો આંકડાને તો વાત જ ના પૂછો કારણ કે નવસારીમાં એ અન્ય સ્મશાન ભૂમિના આંકડાઓ તો કશે આવતા પણ નથી વિરાળ સ્મશાન ભૂમિ એક છે જે નોંધણી થાય છે અને તેના આંકડાઓ અમને મળી રહે છે અને અમે તમારા સુધી પહોંચાડીએ છીએ એટલે તમે વિચારી લો કે નવસારી જિલ્લામાં કોરોનાનું રોદ્ર સ્વરૂપ રેડ એલર્ટ કહી શકાય તે પ્રકારનું આજે કોરોનાનું નવસારી જિલ્લામાં સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને લઈને લોકો ટપોટપ મરી રહ્યા છે પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી નવસારીના જે તંત્ર છે તેનું તો વાત જ કરવી બેકાર હોય તેવું લાગી રહ્યું છે નવસારી જિલ્લામાં સામાજિક સેવા જો સંસ્થાઓ આવી સેવા કરી શકતા હોય તો તંત્રને ક્યાં પેટમાં દુખે છે તે હજુ સમજાતું નથી નવસારીજનો મોતને ભેટી રહ્યા છે ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે લોકો ઇન્જેક્શન માટે લાંબી લાઈનો લગાવીને બેઠા છે કમલમ ખાતે કાલે સો વેક્સિન વેચવાની વાત કરવામાં આવી તેમાં તો બસો લોકો લાઇનમાં ઊભા રહી ચૂક્યા હતા અને તેમાંથી અડધાને મળી હતી ને ત્યારબાદ તે પણ બંધ કરી દેવામાં આવી હતી એટલે કે નવસારીની પરિસ્થિતિ કેવી છે એ સૌ કોઈ નવસારી લાઈવ અમારી ચેનલ થકી તમે તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે તેથી તમે જાણી શકો છો કે હાલમાં કેટલી ગંભીર પરિસ્થિતિ છે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખે ચેમ્બર સાથે મળીને નવસારીને બે દિવસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો પરંતુ આ બંધ કેટલો સારગત બે દિવસમાં કોરોનાના કેસોમાં ગઈકાલે એકતાલીસ પોઝિટિવ આજે સુડતાલીસ પોઝિટિવ કેસો નોંધાયા એટલે કે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં પણ વધારો થતો જઈ રહ્યો છે નવસારીમાં ક્યાંક ને ક્યાંક લોકો દિવસે ને દિવસે વધારે પોઝિટિવ થઈ રહ્યા છે ને વધારે લોકો મૃત્યુ પામી રહ્યા છે અને સામે વેન્ટિલેટર નથી ઓક્સિજન નથી અને એના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે અમારી ચેનલે લાઈવ લોકોને તડપીને મરતા જોયા છે પરંતુ તેની સેવા અમે ન કરી શક્યા કારણ કે અમારી પાસે વેન્ટિલેટર નહોતા આવી પરિસ્થિતિ નવસારીમાં નિર્માણ થઈ છે જતે દિવસે નવસારીમાં રસ્તા પર પણ લાશો જોવા મળે તો નવાય નહીં તેવું હાલની પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે એટલે કે નવસારીમાં દિવસે ને દિવસે કોરોનાની પરિસ્થિતિ કથળી રહી છે રાત્રિ કરફ્યુ આપવામાં આવ્યું છે તેમાં જે પહેલાં આઠ આઠ વાગ્યાથી સવારે છ વાગ્યાનું કરફ્યુ આપવામાં આવ્યું ત્યારબાદ તેમાં ઘટાડો કરી નવ વાગ્યાથી સવારે છ વાગ્યાનું કરફ્યુ આપવામાં આવ્યું ફરીથી તેમાં ફેરવિચારણા કરવામાં આવી હોટલ્સ એસોસિએશને વિરોધ કરતાં દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનું કરફ્યુ આપવામાં આવ્યું આ કરફ્યુના નિયમમાં પણ લોકોના પ્રેશરથી ઘટાડો વધારો કરવામાં આવી રહ્યો છે આ તે કેવી વાત નવસારીમાં ખરેખર કોરોનાને લઈને લોકોએ ગંભીર થવાની જરૂર છે તમે અને હું દરેક લોકો કોરોનાથી જો સંક્રમિત થઈશું તો આપણા માટે ક્યાંય પણ બેડની વ્યવસ્થા નથી કોઈ જગ્યાએ ઓક્સિજન નથી તો ઘરમાં રહો સુરક્ષિત રહો અમે અમારા જીવના જોખમે તમારા સુધી આ બધી ખબરો લઈને પહોંચાડી રહ્યા છે એનું કારણ છે કે તમે સજાગ થાવ મારું નવસારી બચી શકે કોરોનાની લપેટમાં ન આવે તેને લઈને અમે લોકો આ તમામ કાર્ય કરી રહ્યા છે જીવના જોખમે તમારા માટે નવસારી લાઈવની ટીમ સતત દોડી રહી છે ખૂણે ખૂણેથી નાનામાં નાના સમાચારો તમારા સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે તમે ઘરમાં રહો સુરક્ષિત રહો અને કોરોનાથી બચવા માટે ખાસ પ્રયત્ન કરો તેવું નવસારી લાઈવ વખતે હું પણ આપને અપીલ કરી રહ્યો છું ઘરમાં રહો વારંવાર તમને કહીએ છીએ કારણ વગર ઘરની બહાર ક્યારેય ન નીકળો આ વખતે જો કોરોનાનો નવો ટ્રેન આવ્યો છે તેમાં પરિવારનો એક સભ્ય જો પોઝિટિવ થાય છે તો તેની સાથે સમગ્ર પરિવાર પોઝિટિવ થાય છે અને એમાં જો પરિવારમાં જો કોઈને કોમ્પ્લિકેશન હોય અન્ય કોઈ બીમારી હોય તો તેના માટે જીવવું મુશ્કેલ બને છે ત્યારે બહારથી તમે કોરોના લઈને ઘરના લોકોને સંક્રમિત ન કરો તે માટે ઘરમાં જ રહો વારંવાર હાથ ધોવો સેનેટાઈઝરનો ઉપયોગ કરો માસ્ક તો પહેરવું ફરજિયાત છે કારણ કે આની માત્ર એક જ દવા છે માસ્ક જો તમારા મોઢાથી અને નાકથી જ કોરોના તમારા શરીરમાં પ્રવેશ કરતો હોય છે ત્યારે તમે મોઢો અને નાકને સુરક્ષિત રાખશો તો તમે કોરોનાથી સો ટકા બચી શકશો તો કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાનું અવશ્ય રાખજો અને વારંવાર હાથ ધોવા સેનિટાઈઝ કરવું આ તમામ પ્રક્રિયા જે સરકારી ગાઈડલાઇન છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું તે ખૂબ અગત્યનું બન્યું છે અને તેમાં પણ તમે લોકો નવસારીજનો સૌ દર્શકો સાથ આપે અને સહકાર આપે તો આપણે જાતે જ હવે કોરોના સામે લડવું પડશે અને લડવા માટે આપણે જ હથિયાર ઉઠાવવા પડશે તંત્ર સામે કોઈપણ અપેક્ષા રાખવી હવે બેકાર છે જે પોલિટિશિયનો છે તેઓની સામે પણ જે અપેક્ષા રાખવી હોય તે તમામ પોલિટિશિયનો પણ હાલમાં આ બાબતે પાછળ ઉણા ઉતર્યા હોય તેવા લાગી રહ્યા છે અને તેઓ કોઈ પણ સામે નથી આવી રહ્યા માત્ર વાતો કરવા માટે સામે આવે છે બાકી કોઈ કામ નક્કર કામગીરી કોઈ કરતું નથી સુરતમાં જો એક દિવસમાં ચોવીસ કલાકમાં ત્રણસો બેડની હોસ્પિટલ ઊભી થતી હોય તો નવસારીમાં કેમ નહીં નવસારીમાં પણ જો ચાહે પોલિટિશિયનો તો તે કરી શકે છે કેટલી સંસ્થાઓ એવી છે જે આ બાબતે તૈયાર છે પોતે બેડ લાવવાની ઓક્સિજનની વ્યવસ્થા કરવાની તમામ વ્યવસ્થા કરવા માટે પણ તૈયાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર અને પોલિટિશિયનો આ બાબતમાં કંઈક કરવા માંગતા ન હોય તેમ તેઓ ઘરમાં બેસીને વાહવાહી કરતા રહ્યા છે અને સા લોકોને કોરોનાથી મળતા તેઓ આ બિંદાસપણે જોતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેઓને કોઈ ફરક નથી પડતો કે નવસારીમાં રોજ કેટલા લોકો મરી રહ્યા છે સરકારી આંકડાઓ પણ લોકોને ડોલ કરાવે તેવા આંકડા હોય છે કોઈટલા પોઝિટિવ છે તે કોઈ આંકડા સાચા નથી આવતા આ જે આંકડા હોય છે તે માત્ર પીએસસી સીએસસી સેન્ટર ખાતે લેવામાં આવેલા સેમ્પલોમાં પોઝિટિવ આવ્યા હોય તેના અડધા આંકડાઓ આપવામાં આવે છે એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર બધું છુપાવી રહ્યું છે એટલે આપણે જાતે જ હવે કોરોના સામે તલવાર કાઢવાનો વારો આવશે એટલે કે આપણે જાતે જ લડવું પડશે માસ્ક પહેરવું પડશે અને આપણે જ કોરોનાને આપણે માત આપવી પડશે તો જ આપણે કોરોના સામે રક્ષણ મેળવી શકીશું ખાસ કરીને જો તમને હવે લાગે કે હવે આપણા માથા પર પાણી ઉપર વરસી ગયું છે ત્યારે તમામ લોકો એકત્ર થઈ અને કલેક્ટર પાસે જવાબ માંગવા એમના ઘરે જાઓ કાં તો ઓફિસે જવું વારો આવશે તે દિવસ દૂર નથી લોકો ઘરમાંથી નીકળીને પોતાના સ્વજન માટે રક્ષા માટે કોરોનાની જે જરૂરિયાતો છે તે માંગવા માટે કલેક્ટર ઓફિસ કાં તો ધારાસભ્યની ઓફિસે જવું પડશે તો તે દિવસો દૂર નથી લોકોનું ઘરની બહાર નીકળવાનો વારો આવશે હવે કારણ કે આ જે તંત્ર છે તે લોકોમાં કોઈ પણ પ્રકારની માનવતા બચી ન હોય તેવું લાગી રહ્યું છે અને કલેક્ટર જે જિલ્લા કલેક્ટર છે આંધ્રા અગ્રવાલ તેઓ તો ન જાણે કેમ શું કરવા બેઠા છે તે જ સમજાતું નથી સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત વધુ વિકસાવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય પછી એક મહિની પણ કેમ ના હોય ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ ઉદ્યોગનગર નવસારી અને અમારો સંપર્ક કરવા માટે સેવન સિક્સ નાઇન એટ જીરો એટ જીરો થ્રી નવસારી જિલ્લામાં આજે કોરોનાના કુલ સુડતાલીસ પોઝિટિવ કેસ નોંધાયા જે સુડતાલીસ કેસ નોંધાયા છે તેમાં લખનભાઈ રાજેશભાઈ વાછાણી જે ત્રીસ વર્ષીય છે અને દશેરા ટેકરી ચાંદની ફર્નિચરની સામે ખેરગામના રહેવાસી છે ઘનશ્યામ અમરતભાઈ પટેલ ચોવીસ વર્ષીય પુરુષ નીચલી બજારી આછવણી ખેરગામના રહેવાસી રેખાબેન ભીખુભાઈ હળપતિ આડત્રીસ વર્ષીય મહિલા નેહરુનગર सरिभुजरंग uh, गणदेवीना रहवासी दीपक भाई नानूभा राठौर छत्स वर्षीय पुरुष जे शांतिनगर सां... आंतलिया गणदेवी रहवासी किंजलबेन मनोहर भाई पटेल छ छवीस वर्षीय सुविधा पार्क अमलसाड़ गणदेवीना रहवासी जशुबेन पटेल अड़सठ वर्षीय मह महिल, जे महिला काया तड़ाव अमलसाड़ गणदेवीना रहवासी शांतिबेन आहिर तेपन वर्षीय अहिरवास वसण गणदेव रहवासी दीपक भाई प्रेमजीभा मकवाणा साड़तीस वर्षीय नवापुरा पुलिस चौकी जैन देरासर पास गणदेवी જીમેશભાઈ ભરતભાઈ ગાંધી ચોત્રીસ વર્ષીય બિલીનાકા શાંતિ નિવાસ ગલી ગણદેવી સુરેખાબેન વિનાયકભાઈ ભાલેરાવ બાવન વર્ષીય ધરમપુર પેલેસ બિલીમોરા ગણદેવીના રહેવાસી પ્રશાંતભાઈ મહેન્દ્રભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષીય રાયચંદ ભવન અમરસાડ રોડના રહેવાસી શિલ્પાબેન નીતિનભાઈ હળપતિ ઓગણીસ વર્ષીય નવા ફળિયા ખુંદ ગણદેવીના રહેવાસી યોગેશભાઈ અમૃતભાઈ રાણા જે બાવન વર્ષના સગુન એપાર્ટમેન્ટ સરિભુજન ગણદેવીના રહેવાસી ધ્રુવિન હરિનાથ એરગુંદા જે સાત વર્ષનો બાળક છે તેલુગુ સોસાયટી ગણદેવીનો રહેવાસી જનકભાઈ રાજુભાઈ પટેલ ચોત્રીસ વર્ષીય કાદીપોર ગણદેવી હિરલ હિમાંશુભાઈ શાહ સોળ વર્ષીય યુવતી જે ભાટ મહલ્લો ગણદેવીના રહેવાસી ગૌરંગ જગજીવન ઢીમર જે ચુમ્માળીસ વર્ષના દારૂવાળા ગણદેવી દીપક દીપ પરેશકુમાર ગાંધી જે છવ્વીસ વર્ષના બંદર રોડ બિલ્હી મોરા ગણદેવીના મકબુલ અહમદભાઈ કસરી સડસઠ વર્ષના અને જવાહર રોડ બિલ્લીમોરા ગણદેવીના રહેવાસી મનીષભાઈ ડાયાભાઈ સોલંકી જે છત્રીસ વર્ષના ગાયત્રી અપાર્ટમેન્ટ બિલ્લીમોરાના રહેવાસી જયેશ ડી રાઠોડ પાંત્રીસ વર્ષના અને દેશરા બિલ્લીમોરા ગણદેવીના રહેવાસી મેહુલ ચતુરભાઈ રાઠોડ જે વીસ વર્ષના અને કેવડી કેવડીયા ગણદેવી ગણદેવા ગણદેવીના રહેવાસી તેમજ જયેશભાઈ નારણભાઈ નાયક જે ચોપ્પન વર્ષના અને દેસાઈ ફળિયા ગણદેવા ગણદેવીના રહેવાસી હિતેશભાઈ નરોત્તમભાઈ બારોટ એકત્રીસ વર્ષના માયાવંશી મહોલો ધનોરી ગણદેવી દીપિક્ષા રમેશભાઈ હળપતિ અઢાર વર્ષની આ યુવક તળાવ ફળિયા ધનોરી ગણદેવીના રહેવાસી નિર્મલ ચંદુભાઈ જૈન બેતાલીસ વર્ષના ગણદેવા ચોકડી ગણદેવીના રહેવાસી હિરજીભાઈ રામજીભાઈ હોપની જે પંચાવન વર્ષના ગૌરીશંકર મહોલો જલાલપુરના રહેવાસી દમન્યા અશોક રાણા એકાવન વર્ષીય તેઓ યશ એપાર્ટમેન્ટ દસ્ત્રુરવાડ નવસારીના રહેવાસી સંજય શ્રીપાલ જે ઓગણપચાસ વર્ષના રાજલક્ષ્મી સોસાયટી છાપરા રોડના રહેવાસી દિવ્યશ યોગેશભાઈ ગાંધી ઓગણત્રીસ વર્ષના ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ ઝવેરી સડક નવસારીના રહેવાસી હિરેન ગૌરીશંકર શુક્લા ચાલીસ વર્ષના ગાડા કોલેજની સામેના રહેવાસી मेहुल चंद्रकांत पंचोली जो पिस्तालीस वर्षना सूर्यदर्शन एपार्टमेंट धड़ंगवाड़ेक नवसाई रहवासी साधना विनोद दोढ़िया जो छःतालिस वर्षीय दिव्य वसुंधरा एपार्टमेंट रुस्तमवाड़ी नवसाई में रहवासी अल्पेश भाई महेश भाई पारेख पांस वर्ष नवीन नगर नवसाई रहवासी કરદાસ અભિષેક શાંતિનાથ પચીસ વર્ષીય તેઓ આકાશ પાર્ક વિજલપુર જલાલપુરના રહેવાસી સંદીપ રમણલાલ શાહ જે પચાસ વર્ષના છે અને તેઓ રેમંડ શોપ ટાવર પાસેના રહેવાસી છે જતીનભાઈ નવીનભાઈ શાહ ચોત્રીસ વર્ષના છે વિલા એપાર્ટમેન્ટ નવસારીના રહેવાસી નીતિનભાઈ ભગવાનભાઈ બંસલ જે છત્રીસ વર્ષના છે ને મેઘ મલહાર વિજલપુર જલાલપુરના રહેવાસી છે મિહિર ભીખુભાઈ પટેલ જે ચોવીસ વર્ષના છે અને સહકાર સોસાયટી જમલપોરના રહેવાસી છે વિનાયક શંકરભાઈ પટેલ જે 33 વર્ષના છે એંગલ રેસિડન્સી ધર્મિનગર સોસાયટી કબીલપુર નવસારીના રહેવાસી સાગર ભરતભાઈ ચૌહાણ કે જે ત્રેવીસ વર્ષના છે પાદર ફળિયા મુનસાઢ નવસારીના રહેવાસી શીલાબેન રાજેન્દ્ર કુમાર નાયક કે જેઓ છપ્પન વર્ષના છે અને સંકલ્પ સોસાયટી નવસારીના રહેવાસી છે કલ્પેશભાઈ રમેશભાઈ પટેલ જે બત્રીસ વર્ષના છે તાળફીયો મહુડી નવસારીના રહેવાસી છે રમેશભાઈ મફતલાલ પટેલ જે છપ્પન વર્ષના છે અને સંકલ્પ સોસાયટી ગોહરબાગ ગણદેવીના રહેવાસી છે દુર્ગા રામ નાગેશ્વર રામ ઓગણત્રીસ વર્ષના છે અને બિલીમોરા આશ્રમ ગણદેવીના રહેવાસી છે તો ભવાની મંગુસિંહ રાજપુરોહિત જે છેતાળીસ વર્ષના છે ને વડસાગર ગણદેવીના રહેવાસી છે અને કાંતિ કાર્તિક નાનુભાઈ પટેલ જે છવ્વીસ વર્ષના છે દુકાન ફળિયા માછીયા વાસણ ગણદેવીના રહેવાસી છે આમ કુલ સુડતાળીસ કોરોના પોઝિટિવ દર્દીઓ આજ દિન સુધી આજે નોંધાયા છે એટલે કે નવસારીમાં જે કોરોનાનો રાફડો ફાટ્યો હતો તેમ સુડતાળીસ પોઝિટિવ કેસો નોંધાયા છે આજે જે કોરોનાની સારવાર લેતા પંદર દર્દીઓને રજા આપવામાં આવી છે તેના પર નજર કરીએ તો નલીનાબેન વિમલભાઈ પટેલ જે છવ્વીસ વર્ષના છે નિશાફળિયા બેદરપાડા ગામના રહેવાસી છે જમનાબેન સુરેશભાઈ પટેલ બેતાળીસ વર્ષના કણબીવાડ રૂમલા ચીખલીના રહેવાસી છે ધીરુભાઈ નાનાભાઈ પટેલ જે સાઠ વર્ષના ઘોડિયાવાડ રંગપુર વાંસદાના રહેવાસી છે રવિભાઈ ગૌતમભાઈ સિંઘ જે છવ્વીસ વર્ષના અને યોગીનગર વંકાલ ચીખલીના રહેવાસી છે મોહમ્મદ હૈદર બક્ષવાલા જે પાંત્રીસ વર્ષના નદી મહોલ્લો ચીખલીના રહેવાસી છે જયંતિભાઈ ભીખુભાઈ પટેલ અઠ્ઠાવન વર્ષીય વજીફરિયા દેવધા ગણદેવીના રહેવાસી છે અતિકુલ રસુદ્દીન શેખ જે પચીસ વર્ષના છે અને ચીકુ માર્કેટ અમલસર ગણદેવીના રહેવાસી છે જય ભારત ચૌહાણ સત્તર વર્ષના ગણદેવી બજાર ગણદેવીના રહેવાસી છે ધ્રુતિ વિજયભાઈ ગાંધી બાવીસ વર્ષનીય યુવતી છે જે ગોલવાડ ગણદેવીની રહેવાસી છે સની વિજયભાઈ ગાંધી પચીસ વર્ષના ઘોલવાડ ગણદેવીના રહેવાસી છે નીલાક્ષી દોલતભાઈ રાણા જે પચાસ વર્ષના છે સિટી ગાર્ડન સોસાયટી મોંકોડિયા વિજલપોરના રહેવાસી છે અવિનાશભાઈ ઘનશ્યામભાઈ રાજપૂત જે ચૌદ વર્ષીય યુવક છે જે જશદ મહલ્લો માણેકપુર ટંકોલી જલાલપુરના રહેવાસી છે રામશંકર કામેશ્વર ઉપાધ્યાય જે સડસઠ વર્ષના છે અને ટંકોલી જલાલપુરના રહેવાસી છે પ્રજ્ઞેશભાઈ જગદીશભાઈ પટેલ જે સત્તર વર્ષનો યુવક છે અને જનતા સોસાયટી મોરડી બજાર જલાલપુરના રહેવાસી છે અને સમીર રમેશભાઈ રહાટે જે બેતાળીસ વર્ષના છે ને સુ સનસાઇન એપાર્ટમેન્ટ આશાનગર નવસારીના રહેવાસી છે આમ નવસારીમાં કોરોનાના કુલ સુડતાલીસ પોઝિટિવ દર્દી નોંધાય છે તો તેની સામે પંદર દર્દીઓને આજે હોસ્પિટલમાંથી કે રજા આપવામાં આવી છે આજે કોરોનાની નવસારીમાં જે ભયાનક પરિસ્થિતિ છે તેને લઈને જનોને ખાસ નવસારી લાઈવે અપીલ કરી રહ્યો છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો ઘરની બહાર જઈ કોરોના લાવી ઘરને સંક્ર ઘરના પરિવારના સભ્યોને સંક્રમિત કરવાથી બચો તે માટે ખાસ નવસાયી લાઈએ અપીલ કરી રહ્યું છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો માસ્ક પહેરો વારંવાર પોતાના હાથ ધોવો સેનેટાઈઝરનો ઉપયોગ કરો અને કોરોનાથી બચો તો જોતા રહો નવસારી લાઈવ અને નવસારીમાં પળે પરની અપડેટ વિગતોથી અપડેટ થવા માટે કોરોનાની નવા નવા જે પણ સમાચારો આવશે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું તો નવસારી લાઈવ જોતા રહો તમારા મિત્ર સ્નેહીઓને પણ નવસારી લાઈવ ખાસ કરીને તેઓ જુએ તે માટે તમે અપીલ કરો તેઓને સબસ્ક્રાઈબ કરાવો દર્શક મિત્રો હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો તો રાશાની જુઓ છો આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે જોકે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો